અમે દ્વારકા છીએ, અમે આવ્યા છે બધા દ્વારકા, કે જે ધારીએ ને એ ના થાય અને જે ન ધારી હોય ને એ થાય, અને એમાંય કઈક સારું હોય. એઝ યુઝ્યુઅલ ભડકેશ્વર ભડકેશ્વર એન્ડ ભડકેશ્વર. સ્ટન્ટનો કેસ થયો છે, ગાડી એની લઈ લીધી પોલીસ ઓફિસે, ત્યાં પછી જીવ થયો છે. તો ત્રાસ બહુ વધી ગયો છે ને, ત્રાસ અટકે છે. હેય ગાઈસ, ગુડ આફ્ટરનૂન, કેસો આપ સબ? કેમ છો તમે બધા? અરે ભાઈ, આજ તો મોજ પડી ગઈ. શું વિચાર્યું તું ને ભાઈ, શું થઈ ગયું? અને આજનો વ્લોગ આપણે ગુજરાતીમાં જ રાખશું, કેમ કે આ મને એવું લાગે છે કે આ વ્લોગ અમારા જોશનાવાસી છે અને ફૂલ ફેમિલી સાથે છે, એટલે ભાઈ અમારા પરિવારના દરેક લોકો જોશે, બધા જ સભ્યો જોશે, અને મારી યુટ્યુબ ફેમિલી તો ભાઈ જોવે જ છે. અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભડકેશ્વર ભાઈ. હા, અમે દ્વારકા છીએ, અમે આવ્યા છે બધા દ્વારકા. અને પ્લાન એવો હતો કે ગ્રુપ સાથે આવવાની હતી, શિવાનીને હું આવવાના હતા, થોડી ઘણી શોપિંગ કરવાના હતા, કેમ કે ભાઈ મેરેજ ફંક્શન સ્ટાર્ટ થાય છે. તો પણ કે ને કે જે પ્લાન અમે કર્યો તો એ ડામાડોલ થઈ ગયો, અને ન્યૂ પ્લાન ક્રિએટ થયો. અને ન્યૂ પ્લાન ક્રિએટ થયો એમાં એન્ટ્રી થઈ જોશના માસીની મામી, મામા અને અમારા કંચન મામી. તો ભાઈ એવું કે ને કે ઘણી વાર આ છે ને કુદરતી બધું નેચરલી હોય, કે જે ભાઈ થવાનું હોય ને એ જ થાય, એમાં કોઈનું ના ચાલે. તો હવે એમાં એવું છે કે દર્શન કરવાનો ટાઈમ છે 5 વાગ્યાનો, 5 વાગે મંદિર ખુલશે, તો અમે 5 વાગે જાશું દર્શન કરવા માટે. તો હવે અમારે ટાઈમ તો કાઢવો, કેમ કે અમે આવી ગયા છે વહેલા, અત્યારે વાગી ગયા છે 3, તો હવે 2 કલાક અમે ભડકેશ્વર થોડો ટાઈમ સ્પેન્ડ કરશું, ફોટાફોટા પાડશું. હવે આવ્યા છે તો થોડી યાદોનો કે ને કે ખજાનો લઈને જાશું. શું કે છો મમ્મી? બરોબર ને? આરી અમારા ભારતી મમ્મી, જય માતાજી. ચાલો આપણે બધા સાથે મળી લઈએ, અને ભાઈ વ્લોગ એન્ડ સુધી જરૂર જોજો, બહુ મજા આવશે. અને સાથે આવ્યા છે તો ભાઈ મોજ કરશું, મોજ કરવાની હોય ભાઈ મોજ કરવાની હોય. અને ફરી પાછું કે જે ધારીએ ને એ ના થાય, અને જે ન ધારી હોય ને એ થાય, અને એમાંય કંઈક સારું હોય. આજે પૂનમ છે, બહુ મોટી પૂનમ છે, જે પોસી પૂનમ, અને પેલું શું બોલે, ઈ આખું શું બોલે, પોસી પોસી પૂનમડી અગાસીએ રાંધ્યા અન્ન, ભાઈની બેન જમે કે રમે. અને ભાઈ જે બોલે એ બેનને કરવાનું હોય. તો આજે બહુ જ સારો દિવસ છે, પૂનમ છે, અને હું દર પૂનમના હું પૂનમ ભરવા આવું જ છું દ્વારકા. તો આજે આવવાનું જ ફાઇનલ હતું, પણ અચાનક આવવાનું થયું માસી અને મામા સાથે. સારું, ચાલો ફાઇનલી હવે વાઈને વાતને અહીંયા થોડી સ્ટોપ મારતા મળી લઈએ બધા સાથે. જય માતાજી જોશના માસી. જય માતાજી. આઠેઘટે પ્લાન થઈ ગયો માસી, આઠેઘટે પ્લાન થઈ ગયો. કંચન મમ્મી, જય શ્રી કૃષ્ણ. મામુ, મહાદેવ મહાદેવ. હાલો ફોટા ફોટા પાડીએ, પછી કઈ ખાવા પીવાનું તો રહેશે નઈ. ઓલું આપડે પેપ્સી લીધી છે, ઈ પી નાખે બધા, ઘૂંટડી બુટડી માર લઈ, મારી લઈને બધા શરૂઆત મારાથી કરો. બધા 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 પીએ, બધા પીએ, આપણે બધા પીએ. એઝ યુઝ્યુઅલ ભડકેશ્વર ભડકેશ્વર એન્ડ ભડકેશ્વર. ઓલવેઝની જેમ મેન લોકેશન, મેન પ્લેસ એન્ડ મોસ્ટ ફેવરેટ પ્લેસ, અહીંયા આવવાનું જ. દ્વારકા આવીએ તો અહીં આવવાનું જ. અત્યારે ભરતી નથી, ભરતી હોત તો ઓર મજા આવત, બટ ઇટ્સ ઓકે. ફોટાફોટા પાડીએ, એન્જોય મારીએ અને ચીલ મારીએ. અને ભાઈ ડેવલપ બહુ ફાઇન ફાઇન થાય છે આ સાઈડે, શું બનાવે છે, શું ડેવલપ કરે છે મને ખ્યાલ નથી, પણ કંઈક થાય છે આ બાજુ. આઈ થિંક વોકિંગ માટે થાય છે એવું સાંભળ્યું, તો પછી તો રામ જાણે. તો ગાઈઝ, આજે છે 25 તારીખ, અને કાલે 26 તારીખ, 26મી જાન્યુઆરી. કાલે ધીભાઈની સ્કૂલમાં ફંક્શન છે, તો ત્યાં બી જવાનું છે, એમનો પણ હું વ્લોગ શૂટ કરીશ. અને આ અત્યારે તમે જો મસ્ત નજારો,
મારા મામુચાન માંથી હાઈ કરે છે. આજે તો પીડે નથી અને બપોરનો ટાઈમ છે. અત્યારે એક્ઝેક્ટ વાગ્યા છે, તમને દેખાશે નહીં પણ પોણા ચાર તો થઈ ગયા. સારું ચાલો છ અહીંયા આગળ માસીને મોજ પડી ગઈ. એક રીતે સારી વાત છે, પણ એ ખબર ના હોય ને કે ઈ પાલન નો હાલ અમારે થોડા ટાઈમ માટે. તો અમે ફાઇનલી દ્વારકાધીશના મંદિર સામે આવી ગયા છીએ, પણ અમે પહેલાં જઈશું ગોમતીઘાટ અને પછી મંદિર ખોલશે 5 વાગે અને દર્શન કરવા અમે 5:30-6 વાગે અમે દર્શન કરવા માટે જઈશું. તો અમે જઈ રહ્યા છીએ ગોમતીઘાટ અને સામે સુદામા સેતુ જે બંધ છે અને શું કામ બંધ હજી રાખ્યું છે ને ખરેખર ખબર નથી પડતી. જ્યારથી પેલું મોરબીની જે ઘટના ઘટી ને તે પછી આ સુદામા સેતુ બંધ કરી દીધું છે, પણ વાય એટલે એનો મતલબ શું સમજો કે શું આ સુદામા સેતુ પણ એટલું કમજોર બનાવ્યું છે, આનું પણ કામ એટલું નથી ઓલું કે ને સ્ટ્રોંગ, કેમ કે આ બંધ કરવાનું રીઝન શું? બટ ઓકે ચાલો, આપણે ખબર ના હોય એટલે બહુ ઝાઝું માથું મારવાનું નથી થતું, પણ હા ઈચ્છા થાય કે જઈએ સામેની સાઈડ. એ તો ક્યાંક જવાતું હશે ને મામા, ક્યાંકથી તો ક્યાંક જવાતું હશે ને સામેની બાજુ જવું હોય તો. અચ્છા પેલો ગોમતી ઘાટમાંથી બરાબર. તો ભાઈ અમારા ભારતી મમ્મી ને જોશના માસી અને કંચન મમ્મી ની રાતે આવે છે આરામથી બધું જોતા જોતા. અને ઓલા ભાઈ ને ખબર નથી કે હું ચાંદીબેન ના વિડીયોમાં આવી ગયેલો છું ચા બનાવતા બનાવતા, એના માટે મારે એને વિડીયો બતાવવો પડશે. તો આપણે અહીંયા જઈએ અને એકવાર એની યાદી અપાવી દઈએ કે ભાઈ તું અમારા વિડીયોમાં એકવાર આવી ગયો છો અને બીજી વાર ચાલો લઈ લઈ. તો આ શ્રી વડવાડા લખેલું છે, આ ભાઈ એકવાર ઓલરેડી અમારા વિડીયોમાં આવી ગયા છે. અમે ક્યારના તમને ઉભા ઉભા મેં જ કહી છે કે આ વડવાડા ભાઈ એકવાર અમારે આવી ગયા છે વિડીયોમાં. ચાલો તમને મસ્ત ચા પીવડાવી દઉં. તો દર્શન તમે પણ કરી લ્યો, અમે દર્શન કરી લીધા. પહેલા અમે જવાના હતા ગોમતી ઘાટ, પછી અમે પાછા રિટર્ન થઈ ગયા ચા પીને, કેમ કે દર્શનનો ટાઈમ થઈ ગયો હતો અને ખંભાળિયા માટે પણ નીકળવાનું છે. તો દ્વારકાધીશના દર્શન કરી લ્યો તમે, અને બાપરે બહુ ભીડ છે. અને આજે કાયદેસર દર્શન કર્યા, આઈ મીન કે અમે જ્યારે આવીએ ત્યારે VIP દર્શન કરીએ છીએ, પણ આજે VIP દર્શન જોશના માસીને, ભારતી મામીને, કંચન મામીને એને કરાવ્યા. મેં જગુ મામાએ પિલર પર ટીંગાઈને દર્શન કરી લીધા અને બહુ સરસ રીતે દર્શન થયા, બહુ મજા આવી. જોકે જ્યારે આવીએ છીએ ત્યારે બહુ અનેરો આનંદ આવે જ છે. ચાલો તો હવે અમે એક્ઝિટ થઈએ છીએ અને હવે અમે જઈએ છીએ ગોમતીઘાટ. બરાબર મામું, હવે ગોમતીઘાટ. ઓકે ગોમતીઘાટ ચાલો દર્શન કરીએ. અને અહીંયા હર્બલ ટી અમે પીધી. કઈ કંપની તરફથી તમે છો અહીંયા હર્બલ ટી? ક્રિસ્ટા કંપની. ઓકે, અને બહુ જ ફાઇન છે, અમને બહુ જ મજા આવી ગઈ. ફાઇનલી અમે એક્ઝિટ થાય છે, બધા બહાર છે, બધા બહાર છે, છે બહાર જ છે. તો હું આવી ગઈ ઘરે અને અત્યારે વાગ્યા છે રાતના 11. અમે રિટર્નમાં 1:30 કલાકમાં ખંભાળિયા પહોંચી ગયા. ગાડી મેં થોડીક સ્પીડથી ચલાવી હતી. આજે અમારી બ્રહ્મપુરીમાં નાત હતી તો જમવા ત્યાં જવાનું હતું, એટલે ખંભાળિયા આવીને સીધા બસ હું અમારી જ્ઞાતિની વાડીમાં ગઈ, જમીને ઘરે આવી અને મેં કીધું ચાલો વ્લોગ આપણે એન્ડ કરવાનો છે તો એન્ડ કરી દઈએ. વાગ્યા છે 11 ને અમે એ જ અત્યારે વાત કરીએ છીએ કે ભાઈ આજે પોષી પૂનમ છે, આજે મોટી પૂનમ છે. તો નાની હતી તો પેલું કરતી પોસી પોસી પૂનમડી છે, આગળ મેં તમને કીધું. તો ભાઈની બેન જમે ખેલાવે, તો હવે એવું કઈ નથી કરતા. હા અમે રહી છે માનીએ છીએ, પણ હવે મોટા થઈ ગયા તો હું તો એવું કઈ નથી કરતી, પણ નાની હતી ને ત્યારે એવું કરતી. અને ચાય કરીને અમારે વીરુભાઈ છે ને તો ચાય કરીને મળતા કે રમે, પણ તોય અમે જમી લેતા. તો મમ્મી વાંધો નહીં, જય માતાજી.
હરે મહાદેવ. મહાદેવ માથું દુખે છે? રિપોર્ટ બધા કરાવવા જવાનું છે, તો જલ્દી લગભગ એક બે દિવસમાં જશું. અત્યારે ટેમ્પરરી દવા ચાલુ કરી દીધી છે, પણ બીપી ની તકલીફ છે. પપ્પાને પણ સેમ જ છે. હરણ મહાદેવ, હવે એવું છે કે બેટરી બધાની ડાઉન થઈ ગઈ છે, નીંદર આવે છે. અને હા ગાઈસ, કાલે છે 26 જાન્યુઆરી, અને અમારા ધ્યેયભાઈ ડ્રામા માર્યો છે અને ડાન્સ પણ કરવાનો છે, તો હું એનો પણ વ્લોગ બનાવીશ. હા, એ વાત છે કે ભાઈ વ્લોગ ટાઈમ ટુ ટાઈમ નો આવે, આગળ પાછળ થોડો ટાઈમનો રહે છે, પણ હું જ્યારે પણ અપલોડ કરું તો પ્લીઝ બધા વ્લોગ વ્યવસ્થિત સરખા જોજો, બહુ મજા આવશે. આપણા વ્લોગ બધા એન્ટરટેનમેન્ટના જ હોય છે, તો તમને એન્જોય જ મળશે, એમાં ખૂબ મજા આવશે. ઓકે ગાઈસ, તો ચાલો હવે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. હોપ કે તમને મજા આવી હશે. સપોર્ટ કરતા રહ્યો. જે લોકો હજી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ પ્લીઝ પહેલાં જાઓ સબસ્ક્રાઇબ કરો. ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે. ફેસબુક ઇન્સ્ટાગ્રામ સાથે હજી જો ના જોડાના હો તો પ્લીઝ જલ્દી જાઓ, જોડાઈ જાઓ અને સપોર્ટ કરતા રહ્યો. ઓકે ગાઈસ, ચાલો તો ફાઇનલી આ વ્લોગ અહીં જ હું પૂરો કરું છું. હોપ તમને વ્લોગ ગમ્યો હશે. પ્લીઝ લાઇક કરજો, શેર કરજો. જે લોકો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય એ પ્લીઝ પહેલાં છે એ સબસ્ક્રાઇબ કરજો. ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે. ફેસબુક ઇન્સ્ટાગ્રામ એની સાથે પણ તમે જોડાવા માગતા હો તો પ્લીઝ જલ્દી જાઓ, એમાં પણ જોડાઈ જાઓ. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી માધવ જય માતાજી, બાય, ટેક કેર, એન્ડ અગેન પોસી પૂનમ, હેપી પોસી પૂનમ.